એક્ઝામ્પલ નંબર વીસ બે ડ્યુટ્રોનના સન્મુખ હેડોન સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો સૂચના સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટ્રોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા અપાય છે તેમને બે ફર્મીની ત્રિજિયાના સખત ગોળા ગણી શકાય છે તેમ ધારો શું આપ્યું છે આપણને બે ડ્યુટેરિયમ એની સન્મુખ સંઘાત દરમિયાન તો એની સન્મુખ સંઘાત એટલે બે ડ્યુટેરિયમ છે આ એક ડ્યુટેરિયમ નો પરમાણુ છે બાજુમાં આ બીજા ડ્યુટેરિયમ નો પરમાણુ છે એ સહેજ સ્પર્શે ત્યારે તો અહીંયા સહેજ સ્પર્શે છે આની ત્રિજ્યા હું આર કહું છું આની ત્રિજ્યા પણ આર કહું છું આર આપણને આપ્યો છે બે ફર્મી એક ફર્મી એટલે કેટલા થાય ગુણ્યા દસ ની માઇનસ પંદર ઘાત મીટર કુલંબ અપાકર્ષણ બળ હોય ટોટલ અહીંયા બંને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર થશે ટુ આર અહીંયા કેન્દ્રમાં કોણ હશે ડ્યુટેરિયમ કીધો છે એટલે ડ્યુટેરિયમ માટે આપણને ખબર છે આવી સંજ્ઞા છે એટલે એની અંદર એક પ્રોટોન હોય પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ છે શું શોધવાનું છે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જા શોધવાની છે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ અથવા બીજા ચેપ્ટરમાં શું આપ્યું છે કે ટ્યુ વન ટ્યુ ટુ બાય નાઇન્ટીન ક્યુ ટુ એટલે બીજાનો વિદ્યુત ભાર પણ કેટલો છે વન પોઈન્ટ સિક્સ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ભાઈંગા બે ગુણ્યા આર આર એટલે આપણને આપ્યો છે બે ગુણ્યા ની માઇનસ પંદર ઘાત સાદુરૂપ આપશો એટલે આપણને મળશે ઘાત આને આપણે ભાંગાકાર કરવો પડે કેટલા વડે તો એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ એટલે આપણને મળ્યા ઇલેક્ટ્રોન વોટ એટલે એનું સાદુરૂપ આપશો એટલે આપણને મળશે થ્રી પોઈન્ટ સિક્સ ક્રોસ ટેન રેસ ટુ ફાઈવ વી એટલે એનું સાદુ ભજી આપો તો ત્રણસો સાહીઠ કિલો ઇલેક્ટ્રોન વોટ જે આપણા માટે જવાબ છે તો આ થઈ ગયો આપણા માટે એક્ઝામ્પલ નંબર વીસ